हाल में गुजरात में लोकशाही पावन पर्व एवं चूंटणी माहौल जाम्य है त्यारे सूरत ना कामरेज विस्तार की नामांकित शाला कौटिल्य विद्यालय में विद्यार्थियों माटे जनरल इलेक्शन आयोजन करवामां आव्युं। गुजरात की जीव त्रण मुख्य पार्टी बनावामां आवी छे त्यारे कौटिल्य कल्याण पार्टी, कौटिल्य स्टूडेंट पार्टी, स्टूडेंट पावर पार्टी आ त्रणेय पार्टी उम्मीदवार होय एक अठवाडिया सुधी पोतानी पार्टी प्रचार करीने विविध सूत्रों रजू कर्या छे। अने आजे शाळा में मतदान करवामां आव्युं छे। आ रीते प्रत्यक्ष रीते भाग लईने मतदान प्रक्रिया ने समझीने अने समाज में पण लोकोने मतदान करवा माटे प्रेरित करीने मतदाताओं में जागृति आवे अने लोकशाही में पण चूंटणीनो महत्व समझी ते माटे आ प्रकारनी कार्यक्रम शाळा में आयोजन करवामां आव्युं हतुं। चूंटणी पर्व दरमियान विद्यार्थियों कोई ने कोई पक्ष लीधे बनी उभरी आवे तेथी तेमनामां नेतृत्वना गुणों विकास थाय छे। चूंटणी में विजेता बनता विद्यार्थियों ने प्रार्थना, स्वच्छता, नियमितता, शिष्ट पालन, जन्मदिवस की उजवणी, बुलेटिन बोर्ड व्यवस्थापन और विविध उत्सव की उजवणी जेवी के 7 जेटली समिति नेतृत्व करी शके एवी जवाबदारी निभाववानी होवाथी तेमनामां जवाबदारी वहन करवानी क्षमता वधे छे। जी टीवी गुजरात न्यूज कामरेज सूरत समग्र गुजरात नी अंदर जे इलेक्शन माहौल जाम्यो छे त्यारे आज कामरेज खाते कौटिल्य स्कूल नी अंदर जे इलेक्शन एक सरस विद्यार्थियों द्वारा अने शिक्षकों द्वारा जे आयोजन करवामां आव्युं जेथी रीते मतदान करवू, पार्टीओ कई कई छे अने शुं विचारीने एनुं भविष्य थशे एनी जाणकारी माटे आ एक खूब ज सरस स्कूल तरफथी। सौजी भाई हूँ। कई स्कूल छे आपनी? कौटिल्य विद्यालय। आ तमने क्यांथी ख्याल आव्यो के आ रीतनो प्रोग्राम आजे करीए? અત્યારે ગુજરાતમાં જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે લોકશાહી માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ જો હોય તો એ ચૂંટણી છે, કે લોકોમાં અવેરનેસ આવે, જાગૃતિ આવે એ માટે પણ આ કાર્ય જરૂરી હતું। બીજું કે વિદ્યાર્થીઓ ચૂંટણીમાંથી વિદ્યાર્થીઓ શું શીખી શકે એવા 5 અમૃત ફળો અમે તારવા અને એની ટ્રેનિંગ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસકાળ દરમિયાન મળે અને લોકશાહીની આ જે ચૂંટણી પ્રક્રિયા છે એમાંથી પોતે સામેલ થાય અને ચૂંટણીમાં મતદાન કેવી રીતે થાય એની એને સમજણ પડે। આજે અમારી શાળાના વિદ્યાર્થીઓએ પાર્ટીઓના નેતા, ઉમેદવારો, પોલિંગ ઓફિસર, બુથ પોલિંગ એજન્ટ અને તમામ કામગીરી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી અને ખૂબ ઉત્સાહપૂર્વક તમામ વિદ્યાર્થીઓ મતદાનમાં ભાગ લીધો, જે સમાજ માટે એક પ્રેરણારૂપ છે। વિદ્યાર્થીઓ ઉપર આ પ્રોગ્રામનો પ્રભાવ કેવો પડશે? ચૂંટણીના માધ્યમથી અમે વિદ્યાર્થીઓમાં કે વિદ્યાર્થીઓમાં લોકશાહીનું મૂલ્ય કેળવાય। સ્કૂલમાં વર્ષ દરમિયાન અનેક પ્રોગ્રામો થતા હોય છે, અમારો જન્માષ્ટમીનો ઉત્સવ પણ ધામધૂમથી ઉજવાય છે। અમારે ત્યાં તમારું નામ જણાવો? વાઘેલા મૈત્રી ચતુરભાઈ। કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? વિદ્યાલય। શિક્ષકો અને ટીચરો કેવા લાગે છે આપણને? ખૂબ જ સરસ છે। પપ્પા મમ્મીનો ઘરમાં સાથ સહકાર કેવો મળે છે? ખૂબ જ સરસ। આજે શેનો પ્રોગ્રામ ચાલે છે અહીંયા? મતદાન। સારું, તો આપ શું વોટિંગ કરવા માંગો છો? હા। કઈ પાર્ટીને વોટિંગ કરશો? એસડબલ્યુ। કદાચ તમારા ઉમેદવાર જીતી જાય તો પાર્ટી માંગશો ખરા? હા। ચૂંટણી વિશે કઈ જાણો છો? એટલે અત્યારે તો કઈ જાણ નથી, પરંતુ આ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ સરસ જાણકારી મળી છે। કદાચ આના પછી બીજો મોટો પ્રોગ્રામ થાય તો ભાગ લેશો ખરા? ઓફકોર્સ। થેન્ક યુ વેરી મચ। કૌટિલ્ય વિદ્યાલય શેનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે આજે? ચૂંટણીનો, એટલે જનરલ ઇલેક્શન। કોણ કોણ ઉભા રહ્યા છે ઉમેદવાર? હું કવાસમીર સાવલિયા દર્શના ને મુદ્રા જોશી। કઈ કઈ પાર્ટી બનાવેલી છે? કૌટિલ્ય સ્ટુડન્ટ પાર્ટી, કૌટિલ્ય કલ્યાણ પાર્ટી અને સ્ટુડન્ટ પાવર પાર્ટી। આના ઉપરથી પ્રેરણા શું મળશે વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓ ચૂંટણી વિશે માહિતગાર થાય, તે લોકોને ખબર પડશે કે કઈ રીતે કેવી ચૂંટણી હોય તે વિશે માહિતગાર। અશોક પંચાસરા, જી ટીવી ન્યૂઝ, કામરેજ।